જો તમે ટેલિગ્રામ યુઝ કરો છો હવે જો તમારા મોબાઈલમાં આ ઇન્સ્ટોલ હશે તો ચોક્કસથી તમારા એપ્લિકેશનનો ઉપયોગ ચેટિંગ કરવા અથવા તો મૂવીઝ ડાઉનલોડ કરવા માટે કરતા હશો તો આ બધામાં અત્યારે એક સમાચાર ચાલી રહ્યા છે કે ટૂંક જ સમયમાં ભારતમાં ટેલિગ્રામ બેન થવા જઈ રહ્યું છે પણ તો હકીકત શું છે અને આખી માહિતી શું છે જો તમારા સુધી પણ નથી પહોંચી તો આજનો વિડીયો તમે પૂરો જોઈ લેજો તમને બધી જ માહિતી મળી જશે થી પાવેલ નામના વ્યક્તિની ધરપકડ કરવામાં આવે છે એ જ વ્યક્તિ છે કે એ ટેલિગ્રામની શરૂઆત કરી હતી એટલે કે ટેલિગ્રામના સી ઓ પણ એક મિનિટ શા માટે એમની ધરપકડ કરવામાં આવી તમને જણાવી દઉં કે ટેલિગ્રામ પર આતંકવાદી ગતિવિધિઓ વધારવા ડ્રગ સપ્લાય કરવા ફોર્નોગ્રાફી શેર કરવા ચાઇલ્ડિંગ કન્ટેન્ટ શેર કરવાની સાથે કન્ટેન્ટ ચેક કરી રહી છે કે શું ખરેખર ટેલિગ્રામ ફોનોગ્રાફી અને ચાઇલ્ડ અબ્યુઝિંગ કન્ટેન્ટ શેર કરવામાં આવે છે જો આ બધી જ વસ્તુ સાબિત થશે તો ટૂંક જ સમયમાં ભારતમાં પણ આ ટેલિગ્રામ બંધ થઈ જશે જોકે ભારતમાં ટેલિગ્રામ એકમાત્ર એવી એપ્લિકેશન નથી કે જેને બેન કરવામાં આવી છે ટિકટોક સહિત એવી કેટલી એપ્લિકેશનો છે કે જેને ભારતમાં બેન કરવામાં આવી છે આખી દુનિયામાં પંચ્યાસી કરોડ લોકો આ ટેલિગ્રામ ઉપયોગ કરી રહ્યા છે એમાંથી સૌથી વધારે ભારતમાં તેના યુઝર છે જેની સંખ્યા અરાઉન્ડ દસ કરોડ છે આ બાદ રશિયામાં ત્રણ પોઈન્ટ પાંચ કરોડ ઇન્ડોનેશિયામાં બે પોઈન્ટ બોતેર કરોડ અમેરિકામાં બે પોઈન્ટ અડસાઠ કરોડ બ્રાઝિલમાં બે પોઈન્ટ બે કરોડ અને જે દેશમાં બધા આરોપો લાગ્યા છે ત્યાં માત્ર પાસઠ લાખ લોકો જ આનો ઉપયોગ કરે છે જોકે એક કરતા પણ ઓછા યુઝર્સ હોવા છતાં પણ ફ્રાન્સમાં આતંકવાદી ગતિ ગતિવિધિઓનો આરોપ લાગતા ટેલિગ્રામના સીઓની ધરપકડ કરવામાં આવી જો કે મજાની વાત તો એ છે કે ભારતમાં ટેલિગ્રામ ઉપર આની પહેલા પણ આતંકવાદી ગતિવિધિઓને પ્રોત્સાહન આપવાના આરોપ લાગેલા છે પરંતુ અહીં કોઈ જ કાર્યવાહી નથી કરવામાં આવી જો ઓગસ્ટની વાત કરવામાં આવે તો ઓગસ્ટમાં જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓ પકડાયા હતા અને એ આતંકવાદીઓ એકબીજા સાથે વાતચીત કેના થ્રુ કરતા હતા ટેલિગ્રામ થ્રુ હવે તમને એ જાણવામાં પણ વધારે મજા આવશે કે યુપી પોલીસના કોન્સ્ટેબલની ભરતી પરીક્ષાનું પેપર ટેલિગ્રામમાં જ ફૂટ્યું હતું યુજીસી નીટનું પેપર પણ ટેલિગ્રામમાં જ લીક કરવામાં આવ્યું હતું અને ના માત્ર આ બેજ પેપરો પરંતુ આની સાથે સાથે કેટલા એવા પેપર છે કે જેઓ ફૂટેલા છે માત્ર માત્ર ટેલિગ્રામ ઉપર હવે ટેલિગ્રામમાં પોર્નોગ્રાફી અને ચાઇલ્ડ એબ્યુઝિંગ એટલી જ હદ બારે શેર કરવામાં આવે છે હવે અત્યારે ફ્રાન્સમાં આને લઈને કાર્યવાહી કરવામાં આવી છે એટલા માટે થઈને ભારતમાં કોઈ પ્રકારની બબાલ નથી થઈ રહી પરંતુ જો આને ભારતમાં બેન કરવામાં આવ્યો તો મજાની વાત તો એ છે કે સો કોલ દેશો અને સો કોલ પબ્લિક વાણી સ્વતંત્રતાનો ભંગ કરીને ચોક્કસથી બબાલ હવે લોકો ટેલિગ્રામનો ઉપયોગ એટલા માટે કરે છે કારણ કે વોટ્સઅપ કરતાં પણ એમાં વધારે ફીચર્સ આપવામાં આવે છે ખાસ કરીને એપ્લિકેશન કસ્ટમાઇઝનો ઓપ્શન આની સાથે સાથે સિક્રેટ ચેટનો ઓપ્શન પણ ટેલિગ્રામ આપે છે એટલા માટે થઈને ઘણા બધા લોકો આનો ઉપયોગ કરે છે પરંતુ શું માત્ર પોનોગ્રાફી માત્ર માત્ર ટેલિગ્રામમાં જ આ બધું શેર કરવા આવે છે તો ના બિલકુલ એવું નથી તમને જાણીને આશ્ચર્ય થશે કે એન ના રિપોર્ટ મુજબ આપત્તિજનક અને ને લગતું સૌથી વધુ કન્ટેન્ટ યુટ્યુબમાંથી માંથી ત્રેવીસ પોઈન્ટ ત્રણ કરોડ ટિકટોકમાંથી અગિયાર પોઈન્ટ એક કરોડ ફેસબુકમાંથી પાંચ પોઈન્ટ સાત કરોડ અને ઇન્સ્ટાગ્રામમાંથી એક પોઈન્ટ પાંચ કરોડ કન્ટેન્ટ હટાવવામાં આવ્યું હતું પરંતુ આમાંથી કોઈના સીઈઓની ધરપકડ થઈ એવું આપણે ક્યારેય નહીં સાંભળ્યું પરંતુ અત્યારે હાલ ફ્રાન્સમાંથી આ પાવેર ડ્યુરો નામના વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે કારણ કે યુરોપના છે અને બાકીની જેટલી પણ એપ્લિકેશન છે જેમ કે વોટ્સઅપ છે યુટ્યુબ છે આરાની સાથે સાથે બીજી કેટલીક એપ્લિકેશન છે કે જેમાં ચાઇલ્ડ મ્યુઝિક પોર્નોગ્રાફી ખુલ્લા શેર કરવામાં આવે છે પરંતુ એના ઉપર કોઈ પણ પ્રકારનું એક્શન નથી લેવામાં આવતો એની પાછળનું મુખ્ય કારણ કથિત રીતે અમેરિકા છે અમેરિકા હોવાથી અને અમેરિકાની એપ્લિકેશન હોવાથી કોઈ એના ઉપર કોઈપણ પ્રકારનું એક્શન નથી લેવામાં આવતી ઘણા બધા દેશો આ જ બાબતને લઈને ડરતા હોય છે જોકે આ બધા મહત્વનું છે કે ટૂંક જ સમયમાં જો આ બધા આરોપો ભારતમાં પણ થશે તો આ એપ્લિકેશન ટેલિગ્રામ ભારતમાં બેન થઈ જશે તમે જાણી લીધું કે શા માટે થઈને આ ટેલિગ્રામ ભારતમાં બેન થઈ શકે છે ત્યારે તમે શું ટેલિગ્રામનો ઉપયોગ કરો છો અને જો કરો છો તો શા માટે કરો છો એમને કોમેન્ટ કરીને ચોક્કસ સીખેજો વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળી હોય તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો તો આવા જ ઇન્ફોર્મેટીવ વિડીયો માટે વીટીવી ગુજરાતી ડોટ સાથે જોડાઈ રહેજો